हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। चलो विद्यार्थी मित्रों, पाछळ एक आपणो विडियो आपणे आलेख वाळो करता था, प्रश्न चार, बराबर। एमां थोड़ो वधारे समय लागी गयो, विडियो लॉन्ग बनी गयो, एटला माटे मैं विडियो पछी पूरो करीने हवे पाछो विडियो मूकू छूं। एक ज दिवसमां आजे बे विडियो मूकीश, बराबर, कारण के आपणा प्रश्न थोड़ा समजाववामां वधारे समय जाय छे, एटले विडियो लांबा थाय छे, बराबर। तो विद्यार्थी मित्रों, चलो हवे आपणो प्रश्न पांच जोवानो छे, बराबर। प्रश्न पांच जोवाना छे, एमां प्रश्न पांचमां शुं कहे छे, जोवो तो। चौक्स वर्ग विद्यार्थी द्वारा रजा दरमियान निहेला टीवी कलाकों की संख्या आलेख द्वारा दर्शाएल है। अपना आलेख आप दीदो, आलेख पर आप सवाल जवाब आप, बराबर, जेना पर नीचे प्रश्नों उत्तर लखो, बराबर। तो हम आप शू करने कि आप खबर है रजा में हो जो लॉकडाउन एट ते तो कोरोना ने आशीर्वाद ज आपता हों, आप तो हो खोटो नहीं बोलता, हो आशीर्वाद ज आपता, कोरोना हजी तू रहे, हजी तू रहे, જેટલો રહે એટલો અમને આનંદ મળશે, અમને સારું મળશે। વિદ્યાર્થી મિત્રો, એ મને ખબર છે કે તમને ટીવી જોવું, મોબાઈલ ગમેડવો બહુ ગમે છે, પણ એટલું યાદ રાખજો ભણતર પણ જરૂરી છે, બરાબર। મા બાપ તમારી પાછળ ખૂબ જ ખર્ચો કરે છે, ખૂબ જ મહેનત મજૂરી કરે છે, તો આપણા મમ્મી પપ્પા માટે આપણે થોડું ભણવું તો પડશે ને, બરાબર। આટલી બધી જો મહેનતમાં આપણા મા બાપ આપણો પરસેવો પડે, જો પપ્પા સવારથી જતા રહે, બરાબર, સાંજે આવે, કેટલું કામ કરે, અને ઠંડી રોટલી ને ઠંડુ શાક ખાય, તમને મમ્મી ગરમ ગરમ ખવડાવે, મમ્મી સવારની મહેનત કરતી હોય સાંજ સુધી, ત્યારે તમે સારા કપડાં પહેરી શકો છો અને સારી રસોઈ તમે જમી શકો છો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોરોનાને કારણે આળસો નથી થવાનું, પણ ભણવામાં થોડું ધ્યાન રાખવાનું છે, બરાબર। અને હું અમિત સર તમારો મિત્ર, તમારી સાથે જ છું, કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો મને। ચાલો હવે આપણે સવાલના જવાબ આપવાના છે, કંઈ દોરવા બોલવાનું નથી, કે પહેલું કીધું છે સૌથી વધુ વિદ્યાર્થીઓ કેટલા ટકા ટીવી જોયું, કેટલી કલાક, સોરી, સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું। તો હવે આપણે એ આલેખમાં જોવું પડશે કે સૌથી વધુ વિદ્યાર્થી એટલે ઊંચામાં ઊંચો વધારેમાં વધારે વિદ્યાર્થી કેટલા છે, 32, જો ઉપર બતાવતા હશે 32, વધારેમાં વધારે વિદ્યાર્થી કેટલા છે, 32, બરાબર। તો 32 કેટલા કલાક ટીવી જોયું, તો નીચે આલેખ કેટલી કલાક બતાવે જોવો તો નીચે લખ્યું છે દરરોજ ટીવી જોવામાં પસાર થતા કલાક। હમણાં આપણે આલેખ જોયું ને, ત્યારે મેં નીચે તમને આવો એરો મરાવડ્યો કે ભાઈ નીચે શેની માહિતીથી તમારે લખવું પડે, તો શેની છે ટીવી જોવામાં પસાર થતા કલાક, એટલે આ કલાકો હોય પાછી 1 કલાક 2 કલાક 3 કલાક, તો 32 છે, 32 વાળો આલેખ એ કઈ કલાકમાં અડે છે જોવો તો 4 અને 5માં અડે છે, 4 અને 5માં। તો પહેલા પ્રશ્નનો જવાબ આપણો શું આવશે, પહેલા પ્રશ્નનો જવાબ, બરાબર, તો પહેલા પ્રશ્નનો જવાબ એવો આવશે, પહેલો પ્રશ્ન 5, બરાબર, તો જવાબ એવો આવશે સૌથી વધુ વિદ્યાર્થીઓ 4 થી 5 કલાક ટીવી જોવે છે, આ પહેલો પ્રશ્ન। હવે આમાં બીજો પ્રશ્ન શું છે જોવો તો, કેટલા વિદ્યાર્થીઓ 4 કલાકથી ઓછું ટીવી જોયું, 4 કલાકથી ઓછું ટીવી જોયું એવાના આપણે નામ આપવાના છે, એના સંખ્યા આપવાની છે। તો 4 કલાકથી ઓછું એટલે કેટલા આવે, 4 કલાકથી ઓછામાં 3, 2 અને 1, 3, 2 અને 1, તો એ આટલી કલાક કહેવાય, 3 કલાક 2 કલાક 1 કલાક, એ 4 કલાકથી ઓછી કલાક થઈ ને, તો જોઈએ આપણે 4 કલાકથી ઓછામાં, બરાબર, 3 ઉપર કયો એટલે કેટલા સંખ્યા છે, 22, 2 ઉપર કેટલી છે, 8, 1 ઉપર કેટલી છે, 4, બરાબર ને, 22, 8 અને 4, આ 3નો સરવાળો કરવા, 22 વત્તા 8 વત્તા 4, બરાબર, 22 ને 8 30 ને 34, 34 વિદ્યાર્થી 4 કલાકથી ઓછું ટીવી જોયું, રેડી, આવું લખવાનું હોય ડાયરેક્ટ મોઢે તમારે લખી નાખવાનું હોય, બરાબર ને। હવે તો પછી મિત્ર છીએ, થોડુંક મારું કામ ઓછું કરાવો ને તમારે, ઓકે, ચાલો ત્રીજો સવાલ જો ઉપર આવ્યો છે, આવો, કેટલા વિદ્યાર્થીએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો, કેટલા વિદ્યાર્થીએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવો છો, આટલું બધું વધારે ન જોવાય, હો આંખમાં દુખાવો થઈ જાય ભાઈ, ધ્યાન રાખવું પડે, અને નંબરે આવી જાય, મારે નંબર છે, જો બહુ વધારે ટીવી જોયું તું મેં એટલે, બરાબર, 5 કલાકથી વધારે જોયું હોય તો 5 કલાકથી વધુ, અને 5 કલાકથી વધારે જોયું, 6 અને 7, 6 ઉપર કેટલા છે, 8, અને ઓલામાં 6, બરાબર, તો 8 અને 6, 8 વત્તા 6 બરાબર કેટલા થાય, 14 કલાક, 14 વિદ્યાર્થી, કેટલા વિદ્યાર્થી, 14 વિદ્યાર્થીએ 5 કલાકથી વધુ ટીવી જોયું, ઓકે, અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 પૂરું,
ક્લિયર? આટલા આપણા સવાલ હતા એટલે આપણે સવાલ પૂરા કર્યા. ઓકે, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ બધું તમારે તમારી રીતે લખી લેવાનું છે, સમજી લેવાનું છે. અને ઘણા વિદ્યાર્થી કીધું તો સર આના ફોટા અમને મોકલજો તો આપણે ફોટા એવું લાગે છે વોટ્સઅપ પર આપણે અપલોડ કરી દઈશું. રેડી? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? શાંતિથી વિચારીને લખજો અને શાંતિથી ભણજો. હું આશા રાખું છું તમે બધા સારા હશો, નિરોગી ને સ્વસ્થ રહેશો અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો તો જ હોશિયાર થશો અને આપણી સ્કૂલમાં તમારું નામ ખૂબ જ ઉજ્જવળ થાય. આપણી સ્કૂલ તમારા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, બરાબર? આપણા નવા ટ્રસ્ટી શૈલેષભાઈ તમારી પાછળ ખૂબ જ મહેનત કરે છે, બરાબર? તો એ શૈલેષ સર વતી તમે ખૂબ મહેનત કરશો અને આપણી સ્કૂલનું નામ રોશન કરશો, બરાબર? એવી ભગવાનને ચરણે પ્રાર્થના કરી આજનો વિડીયો પૂરો કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય, જય શ્રી કૃષ્ણ. હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો, ખરેખર આ વિદ્યાર્થીને હું મિત્ર કહું છું એનું કારણ કે એક શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર જ હોય છે. કેમ કે તમે જો મને મિત્ર માનીને તમે મારી સાથે ભણવાનું ચાલુ કરશો તો તમારા ઘણા બધા સવાલો હશે તે તમે મને પૂછી શકશો, તમારી મૂંઝવણો હશે તે તમે મને પૂછી શકશો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, એક સર તો છું જ તમારો, પણ એની સાથે હું તમારો મિત્ર પણ છું. એટલે કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ તકલીફ હોય, ગમે ત્યારે મને કોલ કરીને પૂછો, મેસેજ કરીને પૂછો, અથવા મારી પાસે આવીને ભણવું હોય તો પણ મારી પાસે કોલ કરજો, હું તમને રસ્તો બતાવીશ, બરાબર? અત્યારે હજી કોરોના કાળ છે અને હજી સરકારે આપણું ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય લીધો નથી, તો કાંઈ નહીં, આપણે સાથે ભણશું ને, બિંદાસ, ડોન્ટ વરી, બી હેપી, બરાબર? જોઈએ આપણે આગળ શું ભણ્યા હતા અને શું બાકી હતું, બરાબર? આગળ આપણે જે ભણ્યા હતા ને એ તમને કદાચ આમાં વિડીયોમાં દેખાતો હશે કે પ્રશ્ન 3 આપણે ભણ્યા હતા, બરાબર? જે મેં બોર્ડ ઉપર તમને દાખલો ગણીને કરાવ્યું તો આજે આપણે નોટમાં કરીએ છીએ. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એવા રિવ્યુ આવ્યા હતા કે સર નોટમાં લખીને ભણાવો ને એમ, તો કાંઈ નહીં આપણે નોટમાં લખીને ભણાવીએ, બરાબર? તો જોઈએ આપણે, બરાબર? આપણે પ્રશ્ન 3 જોયો હતો આ કારખાનાવાળો, બરાબર? એમાં આપણે આલેખ બનાવ્યો હતો, આ વર્ગોવાળી રીત કરાવી હતી, બરાબર તમને? હવે આ પ્રશ્ન 3 છે ને એની ઉપર જ પ્રશ્ન 4 છે, બરાબર? શું છે જો, અને પ્રશ્ન 3 તમારી પાસે લખેલો હોવો જોઈએ. પ્રશ્ન 4માં શું કહે છે જો, તો પ્રશ્ન 3માં આપેલ માહિતી પરથી બનાવેલ આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીને સ્તંભાલેખ તૈયાર કરો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો. એટલે કે પ્રશ્ન 3માં આપણે જે આવૃત્તિ કોષ્ટક બનાવેલું છે ને, જો આ એલઈડી કરું છું, આવૃત્તિ કોષ્ટક, એટલે ઉપરનું જે આવૃત્તિ કોષ્ટક બનાવ્યું છે એના ઉપરથી સ્તંભાલેખ તૈયાર કરવાનો. ઉપર આપણે સ્તંભાલેખ બનાવ્યો નહોતો પણ હવે સ્તંભાલેખ તૈયાર કરવાનો છે અને નીચેના પ્રશ્નનો જવાબ આપવાનો. નીચે આ 3 પ્રશ્ન છે, આ 3 પ્રશ્નનો જવાબ આપવાનો, બરાબર? તો હવે પહેલાં તો આપણે આવૃત્તિ કોષ્ટક જોઈએ, બરાબર? આપણે સ્તંભાલેખ દોરવા માટે, બરાબર? તો આવૃત્તિ કોષ્ટક જો એ આપણી પાસે તૈયાર જ છે, બરાબર? પ્રશ્ન 4નો આપણે પ્રશ્ન 3માં આવૃત્તિ કોષ્ટક જે બનાવેલો હતો એ આવૃત્તિ કોષ્ટક છે. મેં ડાયરેક્ટ બનાવી નથી નાખ્યું, મેં તમને બનાવતા શીખવાડ્યું, તમારી પાસે લખેલું પણ હશે, બરાબર? જો શું કહે છે, વર્ગો 800 થી 810, 810 થી 820, 820 થી 830, 834 થી 840 એવા આખા વર્ગો આપેલા છે. આવૃત્તિ ચિહ્ન છે અને આપણી પાસે આવૃત્તિ આપેલી છે, બરાબર? આવૃત્તિ કેટલી છે? 3, 2, 1, 9, 5, 1, 3, 1, 1, 4, ટોટલ કેટલા હતા? 30. ટોટલ કેટલા હતા? 30. ઓકે વિદ્યાર્થી મિત્રો, દેખાય છે કમ્પ્લીટ? બસ ધ્યાન આપજો. હવે આપણે આલેખ દોરવો હોય તો આલેખ દોરવા માટે મેં તમને સીધી સિમ્પલ વસ્તુ કીધી હતી કે આપણી પાસે બે ધરી હોવી જોઈએ. કેટલી બે ધરી? એક આડી ધરી હશે એક્સ અને એક આ ઊભી ધરી કહેવાય. અને ઊભી લીટી હોય ને ઊભી ધરી કહેવાય, બરાબર? લીટીને ધરી કહેવાય, ઊભી ધરીને વાય, આડી ધરીને એક્સ, બરાબર? તો મેં તમને કીધું હતું ભાઈ એક્સ ધરી ઉપર શું દર્શાવવાનું, તો કોઈ પણ નામ, બરાબર? કોઈ પણ નામ, વર્ષો અથવા દેશના નામ, વ્યક્તિના નામ અથવા વર્ગો, આપણે આપણે વર્ગો બનાવે ને આ દાખલામાં વર્ગો, એ બધું આમાં દર્શાવવાનું. અને વાય ધરી પર સર શું દર્શાવવાનું, તો કોઈ પણ ટકાવારી, કિંમત અથવા કોઈ કોઈ વસ્તુની કોઈ પણ ભાવવૃદ્ધિ આપી હોય તો એ કોઈ પણ વસ્તુની ટકાવારી કે ભાવવૃદ્ધિ, કિંમત, આવું બધું લખવાનું. ટૂંકમાં આંકડા લખવાના. શું લખવાના? આંકડા, બરાબર? આ વાય ધરી ઉપર જો, એટલે વાય ધરી ઉપર આપણે શું દર્શાવશું, આ કોષ્ટકમાં જે આપણે આપેલું છે એની પછી શું દર્શાવશું, તો વાય ધરી છે, વાય ધરી ઉપર, બરાબર, આપણે કારીગરોની સંખ્યા લખશું. શું લખશું? કારીગરોની સંખ્યા. જો આપણે કારીગરોની સંખ્યા આપી આપેલી 3, 2, 1, 9, 5, 1, 3 આ અહીંયા લખી નાખું આવૃત્તિ કોષ્ટક ઉપર, કારીગરોની સંખ્યા. ઓકે, કારીગરોની સંખ્યા અને એ વાય ધરી ઉપર દર્શાવશું. એટલે કારીગરોની સંખ્યામાં જો મોટા મોટો આંકડો કયો દેખાય તમને, મોટા મોટો આંકડો છે 9. શું છે? 9, બરાબર? તો 9 છે અને નાનો નાનો આંકડો કયો? 1. એટલે આપણે વાય ધરી ઉપર 1થી ચાલુ કરશું તો 9 સુધી. જો આંકડા નાના છે, 9 સુધી જ છે. એટલે આપણે બહુ આમાં બે કે ચાર ચાર ને એવું નથી રાખવાનું, 2, 4, 6 એવું નથી. આપણે એક એક જ છે, 9 સુધી છે. તો આપણે એક એક સેન્ટીમીટરનો અંતર રાખવાનો, 0 થી
એક સેન્ટીમીટર કરવાનો એટલે એક, પછી એક થી એક સેન્ટીમીટર બે, બે થી એક સેન્ટીમીટર ત્રણ, એમ ચાર પાંચ છ. તમારી પાસે સ્કેલ હોય ને, તમારી પાસે સ્કેલ હશે બરાબર, એમ સ્કેલને આ રીતે તમે મૂકી શકો. હું તમને અહીં દેખાડું છું બરાબર, સ્કેલને તમે આમ મૂકી શકો. આવો પાસે લીટો રાખવાનો, પછી એક સેન્ટીમીટર આવે તો એક, બે સેન્ટીમીટર, ત્રણ સેન્ટીમીટર, ચાર, તમારે ડાયરેક્ટ જ થઈ જાય સીધું, પાંચ છ સાત આઠ નવ, બસ નવ લીટા સુધી કરવા બરાબર. એટલે એમાં આપણે એકથી ચાલુ કરો ને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, ને દસ કીરા છે, વાંધો નહીં. હવે આપણે વાય એક્સ ધરી ઉપર શું દર્શાવશું, એક્સ ધરી ઉપર આડી ઉપર, આડી ધરી એક્સ ઉપર આપણે શું દર્શાવશું, વર્ગો. વર્ગો ક્યાં છે, જો અહીંયા આપણે આપેલા છે, તમારી પાસે નોટ હશે, વર્ગોમાં શું છે, આઠસોથી આઠસો દસ, આઠસો દસ થી આઠસો વીસ, આ વર્ગો છે. પણ વર્ગો હકીકતમાં છે શું, આ વર્ગો શેના આંકડા છે, તો આ એવું લખું છું તમને દેખાશે, આવકના આંકડા છે. શેના આંકડા છે, આવકના, કોની કરે, કારીગરોની આવકના આંકડા છે બરાબર. તો એને આપણે લખશું, કઈ રીતે લખશું, જો આમાં તો આઠસો થી આઠસો દસ એમ લખવાનું નહીં, આપણે એક એક આંકડો લખવાનો, આઠસો, આઠસો દસ, આઠસો વીસ, આઠસો ત્રીસ, આઠસો ચાલીસ, આઠસો પચાસ, એમ આપણે એક ધરી ઉપર લખશું. એમાં પણ આપણે એક એક સેન્ટીમીટરનું અંતર રાખશું, આ રીતે સ્કેલ મૂકી દેવાની. પછી આપણી પાસે એક એક સેન્ટીમીટર હોય, એક બે, એની ઉપર લીટા કરો, ત્રણ ચાર પાંચ છ સાત. તમે કેમ સર આવું બોલવા પડ્યા, થોડુંક તમને હસવું આવે એટલે બરાબર, નકર મૂંઝાઈ જાવ પાછા બરાબર. એક એક સેન્ટીમીટરનો આપણે ગેપ લખી દો. પછી જો મેં લખ્યું છે બોલપેનથી, આઠસો, આઠસો દસ, આઠસો વીસ, આઠસો ત્રીસ, આઠસો ચાલીસ, આઠસો પચાસ, આઠસો સાઠ, આઠસો સિત્તેર, એમ મેં નવસો સુધી લખ્યું. શું કામ નવસો સુધી લખ્યું, કારણ કે નાનામાં નાનું આઠસો અને મોટા મોટો કેટલો છે, નવસો. રેડી, ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે. તો આ ખબર પડી ગઈ એટલી, જો એકદમ ધીરી સ્પીડે કરાવું છું, આનાથી ધીર સ્પીડે કંઈ ન હોય, આવડી જ જવું જોઈએ, મારો વિદ્યાર્થી નબળો ન હોવો જોઈએ, હા, ધ્યાન રાખજો, નકા પકડી પકડી મારા બરાબર. ના રે ના, કોઈને મારવાના નથી આપણે, કારણ કે તમે બધા હોશિયાર જ છો, મને ખબર છે બરાબર. ઓકે, એટલો થઈ ગયો આપણે. આ એક્સ ધરી ઉપર વાય પર જો, એક્સ ધરી ઉપર જે દર્શાવ્યું એને હું લખું સાપ્તાહિક વેતન, કારણ કે વેતનની માહિતી હતી. વાય ધરી ઉપર હું લખું કારીગરી સંખ્યા, જો આ રીતે એરો મારીને, આ તો આપણે ધરી તો દોરેલી જ હોય, પણ બાજુમાં આ રીતે એરો મારીને બતાવવું પડે કે આ શેની માહિતી છે. વાય ધરી ઉપર તો કારીગરોની સંખ્યા, અને એક્સ ધરી ઉપર શેની માહિતી છે તો સાપ્તાહિક વેતન. રેડી, ઓકે ઓકે. ચાલો હવે આપણે આલેખ દોરવાનું ચાલુ કરીશું. આલેખ દોરવા માટે આપણે ખાસ પેન્સિલ અને સ્કેલનો જરૂર પડશે. ઓકે ચાલો, તો આપણે આલેખ દોરવા માટે આપણે આવૃત્તિ કોષ્ટક પણ જોતું જવું પડશે. આવૃત્તિ કોષ્ટકમાં શું લખ્યું, જો આઠસો થી આઠસો દસ હોય, આઠસો થી આઠસો દસ બરાબર, તો કેટલા કારીગરોની, આઠસો થી આઠસો દસ ની આવક કેટલા કારીગરોની છે, ત્રણ. એટલે એક ધરી ઉપર આપણે શું જોવાનું, આઠસો થી આઠસો દસ જોવાના, આઠસો થી આઠસો દસ જોવાના, અને વાય ધરી ઉપર શું જોવાનું, ત્રણ જોવાનું. ચાલો, એક ધરી ઉપર આઠસો થી આઠસો દસ દેખાય છે, આ રહ્યું બી, ઓકે. ક્યાં સુધી એને લંબાવવાના છે, ત્રણ સુધી, તો આ બે ની લીટી કરવાની. રેડી, ત્રણ સુધી લંબાવ્યું ને મેં, સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો, હવે હવે તમને આવડી જશે ફટાફટ. ઓકે, આ ત્રણ સુધી લંબાવ્યું, થઈ ગયું, ઓકે. આઠસો થી આઠસો દસ, ઓકે, ત્રણ સુધી. પછી બીજું આપણે જોઈએ, આઠસો દસ થી આઠસો વીસ કેટલા સુધી છે, બે સુધી છે. ક્યાં સુધી છે, બે સુધી. આઠસો દસ થી આઠસો વીસ ક્યાં સુધી, બે સુધી. તો ચાલો આમાં જો આ એક યાદ રાખજો, આની એક લીટી તો આપણે દોરેલી જ છે આઠસો દસ ઉપર, એટલે ત્યાંથી જ આપણે બે સુધી કરવાનું. આઠસો વીસ ની એક લીટી દોર નાખવાની, લાલ લખાવી જાય, ઓકે વિદ્યાર્થી મિત્રો. આ બે સુધી, જો બે ના આપણે સેન્ટીમીટર માં આપેલા જ છે. કમ્પ્લીટ થાય છે, મસ્ત હાલે, કેવો મસ્ત થઈ જાય. હું આવું કોષ્ટક વારંવાર નહીં દેખાડું, તમારી પાસે છે જ. એટલે આઠસો વીસ થી આઠસો ત્રીસ, આઠસો વીસ થી આઠસો ત્રીસ, એમાં કેટલી કેટલી કેટલા જણા છે એવી આવકવાળા, એક જણા, એટલે એક સંખ્યા ઉજી જવાનો. એટલે આપણે આઠસો વીસ થી આઠસો ત્રીસ છે ને, તો આઠસો વીસ તો આપણે આપેલો જ છે, એની લીટી દોરાય જ ગઈ છે, એટલે આઠસો ત્રીસ ને એક સુધી દોરી નાખવા. રેડી, તો મસ્ત થઈ જશે, ઓકે. પછી શું છે, આઠસો ત્રીસ થી આઠસો ચાલીસ, આઠસો ત્રીસ થી આઠસો ચાલીસ કેટલો છે, નવ, નવ સુધી જવાનું. આઠસો ત્રીસ થી આઠસો ચાલીસ, આઠસો ત્રીસ ની લાઈન નાની છે એટલે મોટી કરવી પડશે. ક્યાં સુધી જવાનું છે, નવ સુધી જવાનું, નવ ડે નવ. હાલો ચાલો, એ થઈ ગયું કમ્પ્લીટ. નવ સુધી જવું જોઈએ, માથે નવ વધારે થઈ જવું જોઈએ, મારે તરીક વધારે વ્યૂ ગયું છે. અને આઠસો ચાલીસ ને આપણે નવ સુધી કરવું પડશે, કારણ કે આઠસો ત્રીસ થી આઠસો ચાલીસ નવ સુધી છે ને.
ઓકે રેડી ઓકે ચાલો પછી 830 થી 840 આવી ગયું હવે કયું આવશે 840 થી 850 840 થી 850 કેટલું છે ભાઈ 5 કેટલું છે 5 ચલો 840 ની લાઈન તો બહુ મોટી છે એટલે 5 સુધી લેવાનું છે એટલે આપણે 850 ની એક લાઈન મોટી કરી નાખીએ 5 સુધી લેવાનું છે અરે મારે થોડી વધારે વહી ગઈ પણ કાંઈ વાંધો નહીં આપણે 5 ની આરે આમ સિદ્ધાંતમાં રાખવાનો આમ 5 ની આરે સિદ્ધાંતમાં રાખવાનો એટલે એની સાથે જ આમ લીટી થવી જોઈએ રેડી ઓકે ચાલો ફટાફટ હવે હવે નકર વિડીયો બહુ લોંગ થઈ જશે ઓકે ચાલો પછી 850 થી 860 850 થી 860 કેટલું છે 1 850 થી 860 1 સુધી છે ઓકે ચાલો પછી 860 થી 870 3 સુધી છે 860 થી 870 3 સુધી છે સોરી 860 થી 870 છે ઓકે ઓકે ચાલો પછી 870 થી 880 એક 870 થી 880 એક સુધી છે બરાબર પછી 880 થી 890 880 થી 90 પણ એક સુધી છે ઓકે અને 890 થી 100 એ 4 સુધી છે દેખાય છે ભાઈઓ બેનો પણ ઓકે આપણો આલેખ કમ્પ્લીટ ચાલો રેડી દેખાય છે મિત્રો આટલો આપણો આલેખ કમ્પ્લીટ સમજાય છે ઓકે આલેખ દોરતા આવડી ગયો પેલા જોઈ લો વ્યવસ્થિત સમજાઈ ગયું છે ઓકે વિડીયો લાંબો ન થઈ જાય બહુ એટલે આપણે કોશિશ કરીએ છીએ કે વિડીયો અહીં આપણે સ્ટોપ કરનો હું બીજા વિડીયોમાં આના જે આપણે 3 સવાલ છે હવે હારો એવું લાગે તો જોઈ લઈએ ચાલો એક મિનિટ જ થશે એક જ મિનિટ થશે ચાલો જોઈ લઈએ કોષ્ટક બાજુમાં રાખજો કોષ્ટક તો જેમાં આલેખમાંથી ખબર નહીં પડે કોષ્ટકમાંથી ખબર પડશે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે કયા વર્ગમાં મહત્તમ છે મોટે વધારે વધારે કારીગરો કેમાં છે 9માં છે કેમાં છે 9માં એ કયો વર્ગ આવે છે 830 થી 840 તો લખવાનું 830 થી 840ના વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે પછી 800 પછી બીજો સવાલ છે સવાલ એ જોતા જજો પાછા 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી 850 થી વધુ વેતન મેળવતા 850 થી વધુ 850 આવી ગયા તો 850 થી 60 70 80 90 આ બધા વધારે વેતન કહેવાય તો 850 થી વધુ મેળવવાનું છે ને તો 850 થી 60 માં કેટલા છે 1 3 1 1 ને 4 અને 1 વત્તા 3 વત્તા 1 વત્તા 1 વત્તા 4 3 ને 1 4 4 ને 1 5 5 ને 1 6 6 ને 4 10 10 કારીગરો છે 850 થી વધુ વેતન મેળવવાવાળા પછીનો પ્રશ્ન શું છે 850 થી ઓછું વેતન મેળવતા કારીગરોની સંખ્યા 850 થી ઓછું એટલે ઉપર જવાનું 850 થી ઓછું તો 850 થી ઓછું આવી રહ્યું 840 થી 850 તેમાં ઓછામાં કેટલા છે 5 9 1 2 3 કારણ કે 850 થી ઓછું એટલે 40 30 20 ઊંધું જવાનું ને સમજાય છે ને તો હું કેટલો આવશે 5 9 5 ને 9 14 14 ને 1 15 15 ને 2 17 ને 2 18 18 જણા છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે આપણે આ વિડીયો અહીંયા સુધી રાખશું બીજો વિડીયો પછી અપલોડ કરું છું બરોબર જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો